નમસ્કાર મિત્રો, હું ચંદન રાઠોડ મારી વિજ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, ઇન્ટરેક્ટિવ ઈ કન્ટેન્ટ ક્રિએશનના આ ટ્યુટોરિયલની અંદર આપણે આજે વધુ એક આવું ઇન્ટરેક્ટિવ ઈ કન્ટેન્ટ બનાવતા શીખીશું. તો પ્રથમ આપણે એનું ઉદાહરણ જોઈએ. તો અહીં આપ જોઈ રહ્યા છો કે અહીં આપવામાં આવેલ વાક્યમાં દ્વંદ્વ સમાસ ઓળખાવો. અહીં મિત્રો પાંચેક વાક્યો આપવામાં આવેલા છે અને એ વાક્યની અંદર દ્વંદ્વ સમાસ જ્યાં જ્યાં આવેલો હોય એવા શબ્દો તમારે અલગ તારવવાના છે. અહીં કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. તો આ આખા વાક્યની અંદર દ્વંદ્વ સમાસ ઓળખાવતા હોય તેવો કોઈ શબ્દ હોય તો તેને આપણે ક્લિક કરીશું. તો અહીં આ રાધાકૃષ્ણ તેની ઉપર આપણે ક્લિક કરીશું. એવી જ રીતે બીજું વાક્ય અહીં આપેલું છે, બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. તો અહીં દ્વંદ્વ સમાસ માટે રામ લક્ષ્મણ આપણે ક્લિક કરીશું. 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. તો અહીં 5-10 આ દ્વંદ્વ સમાસ આવેલો છે. ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો. તો અહીં અહીં અને તહીં આ શબ્દ આવશે. ને ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. તો અહીં 10-12 શબ્દ. આ ઉપરાંત પણ અહીં ઘણા બધા બીજા શબ્દો છે, પરંતુ આપણે વાક્યની અંદર દ્વંદ્વ સમાસ ઓળખવાનો છે એટલે આપણે અહીં એ અલગ તારવેલા છે. હવે આપણે રિઝલ્ટ ચેક કરીશું એટલે અહીં ક્લિક કરીશું. તો આપ જોઈ રહ્યા છો કે 5 શબ્દો હતા એ 5-5 રાઇટ પડેલા છે અને અહીં સાચાની નિશાની પણ આવી ગયેલી છે. તો મિત્રો, અહીં જે આ ઉદાહરણ આપેલું હતું એ નમૂના માટે તમને બતાવેલું છે. આવું અન્ય ઉદાહરણો પણ તમે તમારી જાતે બનાવી શકો. ખાલી જગ્યા પૂરવાના હોય કે કોઈ અલગ વિકલ્પો આપેલા હોય એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાના હોય, કોઈ પેરેગ્રાફ આપેલો હોય અને એમાં સમાનાર્થી શબ્દો અલગ તારવવાના હોય, વિરુદ્ધાર્થી શબ્દો અલગ તારવવાના હોય, તો આવું ઘણું બધું અલગ અલગ પ્રકારનું ઇન્ટરેક્ટિવ ઈ કન્ટેન્ટ તમે બનાવી શકો. તો મિત્રો, ચાલો જોઈએ આવું ઈ કન્ટેન્ટ બનાવવું હોય, આવું ઇન્ટરેક્ટિવ અલગ અલગ પ્રકારનું ઈ કન્ટેન્ટ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય. તો તે માટે સૌ પ્રથમ આપણે એક વેબસાઇટ ઓપન કરીશું, h5p.org. તો અહીં જોઈ રહ્યા છો તે મુજબ h5p.org, તેમાં આપણે માય એકાઉન્ટ ઉપર જઈશું. અહીં માય એકાઉન્ટમાં આવ્યા બાદ આપણે અહીં ક્રિએટ ન્યૂ કન્ટેન્ટ તેની ઉપર ક્લિક કરીશું. અહીં એક ટાઇટલ આપી દઈએ, દાખલા તરીકે માર્ક ધ વર્ડ્સ, અને અહીં એનો પ્રકાર આપણે પસંદ કરીશું. તો આપ અહીં જોઈ રહ્યા છો માર્ક ધ વર્ડ. તો આ માટે આપણે આ જે ટૂલ રહ્યું તેનો ઉપયોગ કરીશું અને અહીં યુઝ ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, અહીં ટાસ્ક ડિસ્ક્રિપ્શન એટલે કે તમે શું ટાસ્ક કરવા માગો છો તેનું ડિસ્ક્રિપ્શન અહીં આપણે લખીશું. તો મિત્રો, અહીં આપણે લખીએ છીએ કે નીચે આપેલ વાક્યો માંથી દ્વંદ્વ સમાસ ઓળખાવો. હવે અહીં ટેક્સ્ટ ફિલ અહીં આપણે ક્લિક કરીશું. હવે મિત્રો, અહીં જે પણ વાક્યો તમારે લખવાના હોય તો અહીં મેં અગાઉથી આપ જોઈ રહ્યા છો કે આ 5 કે 6 વાક્યો જે રહ્યા તે અગાઉ ટાઈપ કરેલા છે તે હું કોપી પેસ્ટ કરી રહ્યો છું. સિલેક્ટ કરી અને કંટ્રોલ સીથી કોપી કરી રહ્યો છું અને અહીં કંટ્રોલ વી દ્વારા તેને પેસ્ટ કરી રહ્યો છું.
તો આપ અહીં જોઈ રહ્યા છો કે આ તમામ વાક્યો અહીં આવી ગયેલા છે. હા મિત્રો, આપણે નીચે આપેલા જે વાક્યો અહીંયા તમે જોઈ રહ્યા છો તેમાં દ્વંદ્વ સમાસ જે આવતો હોય તે આપણે અલગ બતાવવાનો છે, એટલા માટે દ્વંદ્વ સમાસ. તો અહીં પહેલું જે વાક્ય રહ્યું એમાં રાધાકૃષ્ણ, તો આ રાધાકૃષ્ણ જે શબ્દ રહ્યો તે અહીં ખાસ મહત્વનો છે, તેને આપણે અલગ તારવવાનો છે. તો અહીં આપણે તેની આગળ સ્ટાર અને પાછળ સ્ટાર આવી રીતે જે જવાબ અલગ તારવવાનો હોય, સાચો જવાબ જે આવતો હોય એની બંને બાજુ સ્ટાર મૂકીશું. અહીં પણ આપણે એવું જ કરીશું. અહીં રામ લક્ષ્મણ જવાબ આવી રહ્યો છે. અહીં 5 10, તો તેની બંને બાજુ આપણે સ્ટાર મૂકીશું અહીં અને તહીં. અહીં 10 12. ઓકે, તો અહીં જે જવાબ આપણે અલગ તારવા માંગીએ છીએ તેની આગળ અને પાછળની બાજુ આપણે સ્ટાર મૂકી દીધેલા છે. ઓકે, તો આપણું કન્ટેન્ટ તૈયાર થઈ ગયું છે. બાકી બીજા કોઈ સેટિંગની અંદર આપણે નહીં જઈએ અને ડિફોલ્ટ આપણે રાખીશું. અહીંથી હું ડાઉનલોડ અને કોપીરાઇટ બટન દૂર કરી રહ્યો છું અને અહીં સેવ ઉપર ક્લિક કરીશું એટલે આપણું ઈ કન્ટેન્ટ, જે ઇન્ટરેક્ટિવ ઈ કન્ટેન્ટ તૈયાર થયું છે તે સેવ થઈ જશે. તો અહીં આપણે સેવ ઉપર ક્લિક કર્યું. તો અહીં આપ જોઈ રહ્યા છો કે આ એક અલગ પ્રકારનો ઈ ઇન્ટરેક્ટિવ ઈ કન્ટેન્ટ તૈયાર થઈ ગયું છે. આની અંદર આપણે દ્વંદ્વ સમાસ અલગ તારવવાનો, તો અહીં રાધાકૃષ્ણ, અહીં રામ લક્ષ્મણ, અહીં 5 10, અહીં તહીં અને 10 12 આ શબ્દો આપણે અલગ તારવી અને ચેક કરીએ. તો આપ જોઈ રહ્યા છો 5 5 શબ્દો અલગ આપણે જે પિક કરેલા હતા તે સાચા છે અને અહીં સ્કોર પણ આપ જોઈ રહ્યા છો. એવી જ રીતે અહીં એમ્બેલ્ડ ઉપરથી તમે તમારા બ્લોગ કે તમારી વેબસાઇટની અંદર પણ આ જે ટેસ્ટ બનાવેલી રહી ઈ કન્ટેન્ટ તે તમે મૂકી શકો. તો મિત્રો, આવી રીતે અલગ અલગ પ્રકારનું આપણે ઇન્ટરેક્ટિવ ઈ કન્ટેન્ટ આ માર્ક ધ વર્ડ એ ટૂલની મદદથી આપણે બનાવી શકીએ. આશા રાખું કે આ વિડીયો આપણને ચોક્કસથી મદદરૂપ થયો હશે. અમારા વિડીયોને જરૂરથી લાઇક કરશો અને અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરશો. આભાર મિત્રો, આવજો.